નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની સેકન્ડ લેવલની એક્ઝામ અર્થાત દોડની તૈયારી કરી રહ્યા હોય તેવા વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો બનાવવામાં આવે છે. જે વિદ્યાર્થી ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યું હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, કારણ કે આ ચેનલ પર તમને પોલીસ કોન્સ્ટેબલ, વનરક્ષક, જીપીએસસી, યુપીએસસી, તલાટી, ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, નાયબ મામલતદાર, નાયબ ચીટનેસ, વિસ્તરણ અધિકારી જેવી ઘણી એક્ઝામોને નોટિફિકેશન, તેની ફ્રીમાં કોચિંગ કરાવે છે, ત્યારબાદ તમને માર્ગદર્શન પણ આપે છે. તો મિત્રો, હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલની સેકન્ડ લેવલની એક્ઝામ દોડ માટે. પરંતુ મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજુ પણ 10 દિવસ થયા છતાં પણ તે ત્યાં જ અટકેલા છે કે સર, અમારે દોડમાં કેટલા માર્ક આવે તો દોડની તૈયારી કરવી છે. મિત્રો, જો તમારે 55થી વધુ માર્ક હોય, જનરલ કેટેગરી માટે 55થી વધુ માર્ક હોય તો તમારે દોડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. સાથે જે વિદ્યાર્થી મિત્રો એસટી એસસી અને મહિલા ઉમેદવાર હોય તો તેવા વિદ્યાર્થી મિત્રો માટે તમારે 50થી વધુ માર્ક હોય તો તમારે દોડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. એના ઘણા બધા પરિબળ છે, એના ઘણા બધા કારણ છે. કારણ કે આ વખતે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં પેપર ગણિતનું ઘણું માર્કનું પૂછાવાના હોવાના કારણે, ઘણા બધા પ્રમાણમાં ગણિતનું પૂછવાના કારણે ઘણા વિદ્યાર્થીઓનું પેપર કમ્પ્લીટ નહોતું થયું. સાથે આ વખતે 2 લાખથી વધુ ઉમેદવાર એક્ઝામ આપવા નહોતા ગયા. સાથે આ વખતે ક્લાર્ક, વનરક્ષક જેવી ઘણી બધી એક્ઝામ આવવાના કારણે જીપીએસસી, યુપીએસસી જેવી ઘણી બધી એક્ઝામના તૈયારી કરનારા વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યા હતા. અને આ વિદ્યાર્થી મિત્રોનો ટાર્ગેટ હોય છે કે દર વખતે એ માત્ર ફોર્મ ભરે છે અને તેવા દોડની તૈયારી કરતા નથી, જેથી કરીને તેમનું સિલેક્શન પણ નથી થતું, પરંતુ મેરિટ લિસ્ટમાં તેમનું નામ જરૂર હોય છે. તો મિત્રો, જો તમે મેરિટ લિસ્ટમાં આવી જાઓ તો તમે દોડની તૈયારી જરૂર કરો, જેથી કરીને તમારું ફાઇનલ સિલેક્શનમાં આવવાના ચાન્સીસ ઘણા સખત થાય. અને મિત્રો, અમે આશા રાખી રહ્યા છે કે તમે 25માંથી 25 માર્ક મેળવો, 20 મિનિટ પહેલાં તમે દોડ કમ્પ્લીટ કરો અને તમારે 25માંથી 25 માર્ક આવે ને તમને કોઈ પણ રોકી ના શકે કે તમે પોલીસ કોન્સ્ટેબલ બનવામાં તમને કોઈ પણ અડચણ ના આવે. હવે મિત્રો, પોલીસ કોન્સ્ટેબલમાં 25માંથી 25 માર્ક મેળવવા માટે તમારે કેવી રીતે તૈયારી કરવી જોઈએ તે તમને જણાવવામાં આવશે. જો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની દોડમાં સૌથી મોટી ટેકનિક છે કે તમે આળસ છોડી દો. જો મિત્રો તમારી અંદર આળસ હશે તો તમે જરૂર તમે દોડની તૈયારી કરવા માગતા છો, છતાં પણ તમારીથી દોડની તૈયારી થશે નહીં. માટે મિત્રો, જે વિદ્યાર્થી હજુ પણ પોતાના શરીરમાં આળસ હોય તો છોડી દો. સખત અંદરથી ઉત્સાહ જાગૃત કરો. આત્મવિશ્વાસની કમી હોય તો અમને જરૂર જણાવો કે સર, અમને આત્મવિશ્વાસની કમી છે, અમને આળસ આવે છે, તો અમે તેના ઉપર વિડીયો દૂર બનાવીને તમારી આળસને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. આત્મવિશ્વાસની કમી હોય તો જરૂર અમને કોમેન્ટ કરીને જણાવો, તો અમે તમને કોઈ પણ તમારા માનસિકતામાં કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો અમને જરૂર જણાવો, જેથી કરીને અમે વિડીયો બનાવીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. તમે સકારાત્મક બનો અને સખત પરિશ્રમ કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરો, અમારો ઉદ્દેશ્ય છે. હવે મિત્રો, ટેકનિકની વાત કરીએ તો જો તમે આળસ છોડી દેશો તો તમને જરૂર દરેક પ્રકારની અમે જે ટેકનિક હાલમાં જણાવે છે તે કામ કરશે. બીજી વસ્તુ છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ તો વાર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો, જેથી કરીને તમારા સ્નાયુઓ દોડના સમયે તમને કામ જરૂર તમારા સ્નાયુઓનો તમને સાથ મળશે. પણ જો વાર્મઅપ અને સ્ટ્રેચિંગ નહીં કરો તો તમારા જે સ્નાયુઓ છે, માંસપેશી છે, તે તમારે દોડમાં અચાનક તમારે એની ઉપર બહાર પડવાના કારણે તમારા સ્નાયુઓને ઈજા થવાની સંભાવના બની રહે છે. તો મિત્રો, જ્યારે પણ તમે દોડમાં પ્રેક્ટિસ કરો ત્યારે વાર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરો. સાથે મિત્રો, દોડની તૈયારી કરતા હોય તો તમારા હાથ, પુશઅપ્સ અને કોઈ પણ પ્રકારની એવી એક્ટિવિટી કરો જેથી તમારા હાથ અને પગ મજબૂત થાય. કારણ કે દોડની તૈયારી કરવા માટે સૌથી વધારે છે કે પગને મજબૂત હોવા જોઈએ. કારણ કે તમારે મોટાભાગનું આખું રનિંગ અને દોડની તૈયારી કરવા માટે જેટલા તમારા હાથ પગ હલનચલન થશે એટલી તમારી દોડ, જેટલા હાથ પગનું મોમેન્ટ વધારે થશે તેટલા તમારી દોડ ઇમ્પ્રુવમેન્ટ થશે. કારણ કે દોડની તૈયારી જેટલા તમે પગથી પ્રેસ કરશો તેટલા તમારા હાથ આગળ જશે. ત્યારબાદ સ્વિમિંગમાં પણ એવું હોય ને, આ દોડમાં પણ એવું જ હોય છે. હવે મિત્રો, તમે દોડની તૈયારી કરી રહ્યા હોય તો તમે નિયમિત અને મક્કમ બનો. જો મિત્રો તમે નિયમિત બનશો તો તમે મક્કમ જરૂર થશો. તમે પણ જ્યારે દોડની તૈયારી કરો, નિયમિત બનવા માટે એક ટિપ્સ બતાવું છું તમને, એક ટેકનિક્સ બતાવું છું કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે તમારી પાસે એક રેકોર્ડ બુક હોય છે, તે દરેક વખતે તમારે રેકોર્ડ રાખો કે જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે એક વખતે એનું રેકોર્ડ રાખી દો. કારણ કે આ વખતે હું 400 મીટર દોડ્યો, આવતી વખતે મારે 500 મીટર દોડવાનું છે અને પૂરેપૂરું ટાઈમમાં ટાઈમ દોડવાનું છે. તો તમે નિયમિત થશો. જો તમે નિયમિત થશો તમને તમારી ઉપર કોન્ફિડન્ટ વધશે. કોઈ પણ એક્ઝામ હોય કે દોડ હોય, નિયમિત થશો તો તમને તમારી ઉપર કોન્ફિડન્ટ વધશે અને કોન્ફિડન્ટ વધવાથી તમે ખુદ અંદરથી મજબૂત થશો. આ એક જ ટેકનિક છે જે તમારે નિયમિત અને મક્કમ બનવા માટેની ટેકનિક છે. હવે જે વિદ્યાર્થી મિત્રો દોડની તૈયારી કરી રહ્યા હોય અને સાથે તેમનું શરીર કમજોર હોય તો તે વિટામિનવાળા ખોરાક ખાય. અને કોઈ પણ વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યો તો તે જરૂર ચણા અને વિટામિનવાળા ખોરાક ખાય. અને બહારથી જે ડૉક્ટર તમને લખ્યા આપે એ જ દવાઓનો તમે ઉપયોગ કરો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી બહારથી બિનજરૂરી દવાઓ લઈ આવે છે અને પછી શરીર બગડી જાય છે. માટે જે વિદ્યાર્થી મિત્રોને B12, D3 ની ડેફિશિયન્સી હોય તે જરૂર ડૉક્ટરના માર્ગદર્શનમાં જ કામ કરે.
આમાં તો પણ હું પણ તમને કંઈ માર્ગદર્શન ના કરી શકું, કારણ કે આ શરીરના સ્વાસ્થ્યનો વિષય છે. શરીરના સ્વાસ્થ્યના વિષયમાં માત્ર હું તમને એટલું કહું કે યોગ્ય ખોરાક ખાઓ અને વિટામિનમાં રાખો, અને જરૂર પડતું વધુ પડતું મારા માર્ગદર્શન જોતો તો તમારા આસપાસના નજીકના સારા યોગ્ય ડૉક્ટર સાથે તમે માર્ગદર્શન કરી શકો છો અને માર્ગદર્શન લઈ શકો છો. હવે મિત્રો, તમે દોડની તૈયારીમાં સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ કરો, કારણ કે સૌથી વધુ અગત્યનું છે કે જો તમારા સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ થશે તો જરૂર લાસ્ટમાં, કારણ કે સીડી ચડીને એક એક સીડી ચડો તો તમે લાસ્ટમાં શિખર પર જરૂર પહોંચી જશો. તો સ્ટેપ બાય સ્ટેપ